નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞેશ વાઘેલા. હું તમને એકાઉન્ટ પાર્ટ ટુ ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોના વિશ્લેષણનો અભ્યાસ કરાવવાનો છું, જેમાં સૌપ્રથમ આપણે એની થિયરી સમજીએ. એકાઉન્ટ પાર્ટ ટુ પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, કુલ ગુણ 5 બરાબર. એમાં તમે જુઓ તો કે તમને આપ્યો વિભાગ, પ્રશ્ન અને ગુણ. તો વિભાગ બીમાં એક પ્રશ્ન એક ગુણ, વિભાગ ડીમાં એક પ્રશ્ન ચાર ગુણ, એમ આ પ્રકરણમાંથી બે પ્રશ્ન પૂછાય છે અને કુલ ગુણ 5 છે. હવે એક નંબર, નાણાકીય પત્રકોના ઉદ્દેશો. એમાં નાણાકીય પત્રકોમાં નફા નુકસાન ખાતું, કૌંસમાં આવકનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. દરેક નાણાકીય પત્રક વિશિષ્ટ ઉદ્દેશથી તૈયાર કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. આપણને પરીક્ષામાં એક માર્કમાં નફા નુકસાનનું ખાતું બીજા ક્યાં નામે ઓળખાય છે એ પૂછાય, તો લખવાનું આવકનું પત્રક. અથવા એવું પૂછે આવકનું પત્રક બીજા ક્યાં નામે ઓળખાય છે, તો કે નફા નુકસાનનું ખાતું. હવે બીજી સવાલ એવો પૂછે કે નાણાકીય પત્રકોમાં કયા પત્રકો તૈયાર કરવામાં આવે છે, તો લખવાનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રક. હવે એના ઉદ્દેશોની વાત કરીએ. એક નંબર, ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવા માટે. ધંધાકીય એકમમાં મહેસૂલી આવકો વધુ હોય અને મહેસૂલી જાવકો ઓછી હોય તો તફાવતની રકમને નફો કહે છે. એટલે કે આવકો વધુ હોય અને ખર્ચા ઓછા હોય તો તફાવત જે આવે એને નફો કહેવાય. જ્યારે મહેસૂલી આવકો ઓછી હોય અને મહેસૂલી જાવકો વધુ હોય તો તફાવતની રકમને નુકસાન કહે. એટલે આવક કરતાં ખર્ચ વધુ હોય તો તફાવતને નુકસાન કહેવાય. આમ નફા કે નુકસાન અંગેની માહિતી નાણાકીય પત્રક પરથી મળે છે, જેને નફા નુકસાન ખાતું કહે છે. તેથી નાણાકીય પત્રકનો પ્રથમ ઉદ્દેશ ધંધાકીય એકમનો નફો નુકસાન જાણવાનો છે. બે નંબર, ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા. ધંધાકીય એકમમાં મિલકતોનું મૂલ્ય દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી કહેવાય છે. એટલે કે મિલકતોનું પ્રમાણ વધારે હોય અને દેવું ઓછું હોય તો આર્થિક સ્થિતિ સારી કહેવાય. જ્યારે મિલકતોનું મૂલ્ય દેવા કરતાં ઓછું હોય તો આર્થિક સ્થિતિ નબળી કહેવાય. એટલે કે દેવું વધારે, મિલકત ઓછી, તો આર્થિક સ્થિતિ નબળી. આગળ, આ માહિતી નાણાકીય પત્રક પરથી મળે છે, જેને પાકું સરવૈયું કહે છે. તેથી નાણાકીય પત્રકનો બીજો ઉદ્દેશ ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવાનો છે બરાબર. એટલે ફરી વખત વાત કરું તો કે નફો કે નુકસાન જાણવા માટે નફા નુકસાનનું પત્રક, આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું. આગળ, ત્રણ નંબર, ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા. રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિઓ અંગેની માહિતી નાણાકીય પત્રકો પરથી મળે છે, જેને રોકડ પ્રવાહ કહે છે. તેથી નાણાકીય પત્રકનો ત્રીજો ઉદ્દેશ ધંધાકીય એકમના રોકડ આવક જાવક પ્રવાહની જાણકારી મેળવવાનો છે. એટલે કે રોકડનો આવક પ્રવાહ કેટલો છે અને રોકડનો જાવક પ્રવાહ કેટલો છે એ રોકડ પ્રવાહ પત્રક પરથી મળે છે. તો આ વાત કરી આપણે નાણાકીય પત્રકોના ઉદ્દેશની. હવે ચર્ચા કરીશું બે નંબર, નાણાકીય વિશ્લેષણના હેતુઓમાં. બે નંબર, નાણાકીય વિશ્લેષણના હેતુઓ. એમાં એક નંબર, કમાણીની ક્ષમતાનું મૂલ્યાંકન. હિસાબી સમયગાળા દરમિયાન ધંધાકીય એકમની કમાણીની ક્ષમતા કેટલી છે તેનું વિશ્લેષણ વિવિધ પ્રકારના ગુણોત્તર દ્વારા જાણી શકાય છે. એટલે કે ધંધો હિસાબી સમયગાળા દરમિયાન એટલે કે એક વર્ષની અંદર કેટલું કમાણું એ જાણવા માટે જુદા જુદા ગુણોત્તરનો ઉપયોગ થાય છે. ઉપરાંત ભવિષ્યમાં ધંધાકીય એકમની કમાણીની ક્ષમતા અંગે અનુમાન પણ કરી શકાય છે. એટલે કે ભવિષ્યમાં ધંધો કેટલું કમાઈને આપશે એ. આગળ, બે નંબર, કાર્યક્ષમતાનું મૂલ્યાંકન. ધંધાકીય એકમ દ્વારા ઉપયોગમાં લેવાતી મિલકતોનો ઉપયોગ મહત્તમ કક્ષાએ થવો જોઈએ. એટલે કે કોઈપણ ધંધો હોય એમાં જો ટેકનોલોજી દ્વારા યંત્રોનો ઉપયોગ થતો હોય તો એ યંત્રોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. મિલકતોનો મહત્તમ ઉપયોગ વધુ કમાણીનું સર્જન કરે છે. નાણાકીય વિશ્લેષણની મદદથી મિલકતોના ઉપયોગની ક્ષમતા અંગેનું મૂલ્યાંકન કરી શકાય છે. ત્રણ નંબર, સદ્ધરતાનું મૂલ્યાંકન. ધંધાકીય એકમની સદ્ધરતા બે પ્રકારની હોય છે. એક, ટૂંકા ગાળાની સદ્ધરતા. બે, લાંબા ગાળાની સદ્ધરતા. માલ અને સેવાઓ શાક પર પૂરી પાડનારાઓ દ્વારા ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા માપવામાં આવે છે, તેમજ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા લાંબા ગાળાની સદ્ધરતા માપવામાં આવે છે. એટલે કે લેણદારો દ્વારા જે આપણને શાક પર માલ કે સેવા આપે એ ટૂંકા ગાળાની સદ્ધરતા મેળવે, અને બેંક અને અન્ય નાણાકીય સંસ્થા પાસેથી આપણે નાણાં જોતા હોય તો એ લાંબા ગાળાની સદ્ધરતા જોવે છે.
ચાર નંબર સંચાલકોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન. કંપનીના શેરહોલ્ડર્સના નાણાંનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત ધંધાકીય એકમના અધિકારીઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાયેલા નિર્ણયોનું અમલીકરણ કરવાનું હોય છે. તેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નિર્ણયોની અસરકારકતા અને યોગ્યતાનું મૂલ્યાંકન નાણાકીય વિશ્લેષણ દ્વારા કરી શકાય છે. એટલે કે સંચાલકો દ્વારા જે નિર્ણયો લેવાયા છે એ નિર્ણયો કેટલો કાર્યક્ષમ છે અને એ જે નિર્ણયો લેવાયા એ નિર્ણયોનું અમલીકરણ થયું છે કે નહીં તેનું મૂલ્યાંકન કરે છે. પાંચ નંબર બજેટ અંદાજપત્રનું આયોજન. બજેટ એટલે ભવિષ્યમાં હાંસલ કરવાનો ઉદ્દેશ અંગે આંકડાકીય આયોજન. ભવિષ્યમાં કેટલું વેચાણ થશે, કેટલી ખરીદી કરવી પડશે, કેટલું ઉત્પાદન થશે, કેટલી રોકડ જોઈએ, કેટલા મહેસૂલી ખર્ચાઓ થશે વગેરેના અંદાજ નક્કી કરવામાં આવે છે. આ અંદાજપત્રની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે નાણાકીય પત્રકોના વિશ્લેષણ ઉપયોગી છે. છ નંબર તુલનાત્મક અભ્યાસ. નાણાકીય વિશ્લેષણ દ્વારા બે પ્રકારની તુલના કરી શકાય. એક, ધંધાકીય એકમના વિવિધ પાસાઓ જેવા કે નફાકારકતા, તરલતા, સદ્ધરતા, કાર્યક્ષમતા વગેરે અંગેની ગયા વર્ષના પરિણામો સાથે સરખામણી કરીને જે તે પાસાઓની વૃદ્ધિ અંગે માહિતી મેળવી શકાય છે. એટલે કે ગયા વર્ષની તુલનાએ નફો કેટલો વધ્યો, સદ્ધરતા કેટલી વધી, યંત્રોનું કાર્યક્ષમતા, મૂલ્યાંકન, ઉપયોગ કેટલો કર્યો એ બધું તમે જાણી શકો. બે નંબર ધંધાકીય એકમ આ જ પાસાઓ અંગેની સરખામણી પોતાના હરીફોના પરિણામો સાથે કરી શકે છે, જેને આંતરપેઢી તુલના કહેવામાં આવે છે. તો પરીક્ષામાં અગત્યનું આંતરપેઢી તુલના કોને કહેવાય? તો કે ધંધાકીય એકમના પાસાઓ અંગેની સરખામણી પોતાના હરીફોના પરિણામો સાથે કરી શકાય તેને આંતરપેઢી તુલના કહેવાય. એટલે કે આપણે જે નફો કમાણો અને આપણે જે પ્રકારનો ધંધો કરીએ છીએ એવા પ્રકારનો બીજો ધંધો કરતી પેઢી સાથે તુલના કરી આપણે કેટલા કાર્યક્ષમ છીએ એ જાણવા મળે છે. સાત નંબર હિસાબોને સમજવામાં સરળતા. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ નાણાકીય હિસાબોને સમજવામાં સરળતા ઊભી કરે છે. નાણાકીય હિસાબોની રજૂઆત નાણાકીય વિશ્લેષણના આધારે વિવિધ સ્વરૂપે કરવામાં આવતી હોવાથી તેના ઉપયોગકર્તાઓને હિસાબોને સમજવાની સરળતાના કારણે પોતાના રોકાણ અંગેના નિર્ણયો તાર્કિક ધોરણે લઈ શકે છે. એટલે કે જે પરિણામો આવે એ બધા પરિણામોને વિવિધ ચાર્ટ સ્વરૂપે, આકૃતિ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જેથી કરીને એની અંદર રોકાણ કરનારાઓ એનો નિર્ણય લઈ શકે કે ભાઈ પોતાનું રોકાણ ચાલુ રાખવું કે ખેંચી લેવું, શું કરવું એવા નિર્ણયો લઈ શકે. તો આપણે આ વાત કરી નાણાકીય વિશ્લેષણના હેતુઓની. હવે ત્રણ નંબરના ટોપિકમાં આગળ વધીએ, જે નાણાકીય વિશ્લેષણના પ્રકારો છે. ત્રણ નંબર નાણાકીય વિશ્લેષણના પ્રકારો. એમાં નાણાકીય વિશ્લેષણના પ્રકારો જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. એક, પક્ષકારોના આધારે. એમાં બે, એ બાહ્ય વિશ્લેષણ, બી આંતરિક વિશ્લેષણ. બે, આડા ઊભા સ્વરૂપે. એમાં એ આડું વિશ્લેષણ, બી ઊભું વિશ્લેષણ. ત્રણ, સમયના આધારે. એ લાંબા ગાળાનું વિશ્લેષણ, બી ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો પરીક્ષામાં એક માર્કમાં પૂછાય તો કે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો. એમાં પૂછે તો કે પક્ષકારના આધારે પૂછે તો બાહ્ય અને આંતરિક, આડા ઊભા સ્વરૂપે પૂછે તો આડું ને ઊભું, અને સમયના આધારે પૂછે તો લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું, બરાબર? અથવા ત્રણે ત્રણ પૂછે તો આપણને ત્રણે ત્રણ આવડવા જોઈએ. હવે આપણે વાત કરીએ એક નંબર પક્ષકારોના આધારે. તો આ પ્રકારનું વિશ્લેષણ બે રીતે કરી શકાય છે. એ બાહ્ય વિશ્લેષણ, બી આંતરિક વિશ્લેષણ. એમાં એ બાહ્ય વિશ્લેષણ, બાહ્ય પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, સંશોધનકર્તાઓ વગેરે દ્વારા ધંધાકીય એકમના પ્રકાશિત હિસાબોનું વિશ્લેષણ કરીને પોતાના રોકાણ અંગેના તેમજ અન્ય નિર્ણયો લેવામાં આવે તો આ પ્રકારના વિશ્લેષણને બાહ્ય વિશ્લેષણ કહે છે, બરાબર? એટલે કે બાહ્ય પક્ષકાર એટલે કે ધંધાની બહારના વ્યક્તિઓ, જેમ કે રોકાણકાર, નાણાકીય સંસ્થા, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, એવા બધા એજન્સીઓવાળા આ પ્રકાશિત હિસાબો, પ્રકાશિત એટલે જાહેર કરેલા હિસાબો દ્વારા પોતાનો નિર્ણય લે છે, અને દરેક કંપનીએ પોતાના હિસાબો જાહેર કરવા પડે છે. બે, આંતરિક વિશ્લેષણ. ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે. આ પ્રકારના વિશ્લેષણને આંતરિક વિશ્લેષણ કહે છે. એટલે કે ધંધાના સંચાલકો દ્વારા જે નિર્ણયો લેવાયા છે એ નિર્ણયો ઉપર વિશ્લેષણ કરવા માટે આ હિસાબોનો ઉપયોગ કરે તેને આંતરિક વિશ્લેષણ કહેવાય. બે નંબર આડા ઊભા સ્વરૂપે. આ પ્રકારનું વિશ્લેષણ બે રીતે કરી શકાય છે. એ આડા સ્વરૂપે વિશ્લેષણ, બી ઊભા સ્વરૂપે વિશ્લેષણ. એમાં
એ આડા સ્વરૂપે વિશ્લેષણ. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. આ પ્રકારનું વિશ્લેષણ લાંબા ગાળાના આયોજન માટે કરવામાં આવતું હોય છે. આ પ્રકારનું વિશ્લેષણ વલણ જાણવા માટે ઉપયોગી છે. આ વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે શું કીધું, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોનું એટલે કે એક જ કંપનીના જુદા જુદા વર્ષોનું તુલના કરવા માટે જે વપરાય એને આડા સ્વરૂપે વિશ્લેષણ કહેવાય. તો પરીક્ષામાં એક માર્કમાં પૂછે આડા સ્વરૂપે વિશ્લેષણ એટલે શું, તો લખવાનું તો કે જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. એનું બીજું નામ સમય શ્રેણી વિશ્લેષણ છે. હવે બી ઊભા સ્વરૂપે વિશ્લેષણ. આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષમાં નાણાકીય પત્રકોની સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારના વિશ્લેષણથી જુદા જુદા ધંધાકીય એકમો અથવા વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરી શકાય છે. એટલે કે બે જુદી જુદી પેઢીઓની તુલના કરવી હોય તો ઊભા સ્વરૂપે વિશ્લેષણને, એક જ પેઢીની તુલના કરવી હોય તો આડું વિશ્લેષણ વપરાય છે. તો તમને જો બોક્સ આપ્યું, આવકનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહનું પત્રક, આ પેઢી એ, આવકનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહનું પત્રક, આ પેઢી બી, આવકનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહનું પત્રક, પેઢી સી. તો આવી જુદી જુદી ત્રણ કંપનીઓ હોય તેની તુલના પોતાની સાથે કરી શકાય. તો આ વાત કરી આપણે આડા ઊભા સ્વરૂપની. હવે ત્રણ નંબરમાં આગળ વધીએ. ત્રણ નંબર, સમયના આધારે. આ પ્રકારનું વિશ્લેષણ બે રીતે કરી શકાય છે. એ, લાંબા ગાળાનું વિશ્લેષણ. બી, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. એમાં એ, લાંબા ગાળાનું વિશ્લેષણ. લાંબા ગાળાના વિશ્લેષણમાં એક કરતાં વધુ વર્ષોના નાણાકીય પત્રકોના આધારે એકમની લાંબા ગાળાની સદ્ધરતા, નફાકારકતા, તરલતા, કાર્યક્ષમતા હાલમાં કેવી છે, ભવિષ્યમાં કેવી હશે તે અંગે અનુમાન બાંધવામાં આવે છે. એટલે કે લાંબા ગાળાનું જે આપણને ધિરાણ કરવા માગતા હોય એને આ ઉપયોગી છે. બી, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. ટૂંકા ગાળાનું વિશ્લેષણ ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરલતા માપવા માટે કરવામાં આવે છે. આ પ્રકારનું વિશ્લેષણ કંપનીને ટૂંકા ગાળાનું ધિરાણ કરનારાઓ માટે તેમજ કાચો માલ પૂરો પાડનારા વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. એટલે કે આપણને ટૂંકા ગાળા માટે ઉધારમાં શાક પર સેવા કે કાચો માલ કે માલ આપતા હોય એવા લેણદારો માટે આવું વિશ્લેષણ ઉપયોગી છે. તો આપણે આ વાત કરી નાણાકીય વિશ્લેષણના પ્રકારોની. હવે ચાર નંબરના ટોપિકમાં નાણાકીય વિશ્લેષણના ઉપયોગમાં આગળ વધીએ. ચાર નંબર, નાણાકીય વિશ્લેષણના ઉપયોગો. એક નંબર, ડિવિડન્ડના નિર્ણયો માટે. ડિવિડન્ડ અંગેનો નિર્ણય નફાકારકતાના વિશ્લેષણના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે જો કંપનીને નફો થાય તો ડિવિડન્ડ આપશે. હવે કેટલું આપશે, કેનું નહીં, એ બધા માટે આ ઉપયોગી છે. ડિવિડન્ડના નિર્ણયનું વિશ્લેષણ વર્તમાન રોકાણકારો, સંભવિત રોકાણકારો અને કંપની દ્વારા કરવામાં આવે છે. એટલે કે વર્તમાનમાં જેણે કંપનીમાં નાણાં રોક્યા છે એ વિચારે કે કંપની આ વખતે કેટલું ડિવિડન્ડ આપશે. સંભવિત રોકાણકારો એટલે કે જે કંપનીમાં રોકાણ કરવા ઈચ્છા કરે છે કે ભવિષ્યમાં રોકાણ કરશું એ લોકો જોવે. અને કંપની દ્વારા એટલે કે કંપની એ વિચારે કે આટલો નફો થયો તો આપણે કેટલું ડિવિડન્ડ આપશું. ડિવિડન્ડ તરીકે કેટલી રકમ ચૂકવી શકાશે તે બાબત કંપનીના સંચાલકો દ્વારા નક્કી કરે છે. ડિવિડન્ડની કેટલી રકમ મળશે તેનો અંદાજ રોકાણકારો કરતા હોય છે. આમ ડિવિડન્ડની ચૂકવણીના નિર્ણયો માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. બે, રોકાણના નિર્ણય માટે. રોકાણકારો કંપનીમાં રોકાણ બે હેતુ માટે કરતા હોય છે. એક, ડિવિડન્ડ કે વ્યાજની નિયમિત આવક મેળવવા માટે. એટલે કે શેરમાં રોકાણ કર્યું હોય તો ડિવિડન્ડ અને ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો વ્યાજ માટે. બે, મૂડી વધારા માટે. એટલે કે કંપનીના શેરના બજાર ભાવ વધે તો એને કિંમત વધે તો મૂડી વધે છે એમ. આ બંને બાબતોની જાણકારી નફાકારકતા અને સદ્ધરતાના વિશ્લેષણના આધારે જાણી શકાય છે. તેથી રોકાણકારો પોતાના રોકાણના નિર્ણય માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરે છે. ત્રણ નંબર, ધિરાણના નિર્ણય માટે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ધંધાકીય એકમોને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું ધિરાણ આપવામાં આવે છે. આ ધિરાણ કેટલા અંશે સુરક્ષિત છે તે જાણવા માટે નાણાકીય પત્રકોના વિશ્લેષણનો ઉપયોગ કરે છે. એટલે એમ કીધું કે બેંકો કે નાણાકીય સંસ્થા જ્યારે કંપનીને ઉધાર એટલે કંપનીને લોન આપે કે માલ આપે ઉધારમાં, ત્યારે આવા નિર્ણયો લેવા માટે આપવું ન આપવું, ક્યારે નાણાં મળશે, કઈ રીતે મળશે, એ હેતુથી આનો ઉપયોગ કરે છે. ચાર નંબર, ધિરાણ મેળવવાના નિર્ણય માટે. ધંધાકીય એકમ નાણાકીય પત્રકોના વિશ્લેષણના આધારે નક્કી કરી શકે છે કે તેમને કેટલું ધિરાણ બજારમાંથી મળી શકશે
તેના આધારે કંપનીના નવા રોકાણ અંગેની બાબતો નક્કી કરે છે. એટલે કે હવે કોનો વારો આવ્યો? તો કે કંપનીનો. તો કે કંપની પોતાના હિસાબોના આધારે નક્કી કરે છે કે બજારમાંથી આપણને કેટલું ધિરાણ મળશે, જેટલું ધિરાણ મળે એના આધારે નવા પ્રોજેક્ટનું આયોજન કરશે. તો આ વાત કરી નાણાકીય વિશ્લેષણના ઉપયોગોની. હવે આપણે એની મર્યાદાની ચર્ચા કરીએ. પાંચ નંબર, નાણાકીય પત્રકોના વિશ્લેષણની મર્યાદા. એક, ઐતિહાસિક માહિતી. નાણાકીય હિસાબો ઐતિહાસિક હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછે નાણાકીય હિસાબો બીજા કઈ રીતે ઓળખાય, તો ઐતિહાસિક હિસાબો તરીકે ઓળખાય છે. કારણ કે એમાં ઇતિહાસ બની ગયો, એટલે ઘટના બની ગઈ હોય ત્યારબાદ હિસાબો લખાય ને, જે ઘટના બની ગઈ હંમેશા ઇતિહાસ દર્શાવે, માટે એને ઐતિહાસિક હિસાબો કહેવાય. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઐતિહાસિક બાબતો પર આધારિત છે, પરંતુ શેરહોલ્ડર્સ અને અન્ય પક્ષકારો ધંધાકીય એકમના ભવિષ્યમાં વધુ રસ હોય છે, જે આ વિશ્લેષણમાંથી મળતું નથી. ભવિષ્યની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે. હવે રોકાણકારો તો શું જોવે, ભવિષ્યમાં કેટલું થશે, અને ભવિષ્યની માહિતી આ નાણાકીય પત્રકો આપતી નથી, માટે એ અંદાજિત માહિતી મેળવાય છે. આ એની એક મર્યાદા છે. બે નંબર, ફુગાવાની અવગણના. ફુગાવો એટલે ભાવ વધારો. ફુગાવાના કારણે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ કિંમતો અવાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. એટલે એમ કે કંપનીની આપણે મિલકતો હોય, એ ખરીદી હોય ત્યારે 50 લાખની હોય, ફુગાવાના કારણે હવે બજારમાં લેવા જાવ તો 1 કરોડની મળતી હોય, પણ ચોપડે એ 30 લાખની બતાવતી હોય, તો આવી ભાવની ડિફરન્સના કારણે આ ફુગાવાની અવગણના થાય છે. આવકનું પત્રક વર્તમાન કિંમતે તૈયાર થાય છે, જ્યારે પાકું સર્વેયું ભૂતકાળની ખરેખર કિંમતો દર્શાવે છે. ટૂંકમાં નાણા મૂલ્યને પૂર્ણ રીતે ધ્યાનમાં લેવામાં આવતું નથી. પરિણામે નાણાકીય વિશ્લેષણ દ્વારા આવતું પરિણામ ખોટું પણ હોઈ શકે. ખોટું જો એવું નથી કહેતું, ખોટું પણ નીકળી શકે. આગળ ત્રણ નંબર, ગુણાત્મક પાસાની ગેરહાજરી. નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા કામદારો અને સંચાલકોની ધંધાકીય એકમ પ્રત્યેની વફાદારી, પ્રમાણિકતા, નિપુણતા વગેરે જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવતા નથી. દરેક ધંધો કહે યંત્રોને એના આધારે ચાલતું એવું નથી, પણ એની અંદર રહેતા કામદારો, સંચાલકોની વફાદારી, પ્રમાણિકતા અને નિપુણતા, એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી વર્કના કારણે પણ ધંધો ચાલતો હોય, પણ એને અહીં ધ્યાનમાં લેતું નથી. ચાર નંબર, નાણાકીય પત્રકોની રજૂઆત પર આધારિત. નાણાકીય પત્રકોના વિશ્લેષણની કામગીરી નાણાકીય પત્રકોમાં દર્શાવેલ વિગતોના આધારે કરવામાં આવે છે. તેથી નાણાકીય પત્રકોની માહિતી ખોટી અથવા અપૂરતી હોય તો માહિતીનું સાચું અને યોગ્ય વિશ્લેષણ થઈ શકતું નથી. એટલે હિસાબો જ ખોટા હોય તો એના આધારે લેવાયેલા નિર્ણયો પણ ખોટા જ આવે. આગળ પાંચ નંબર, અંગત અભિપ્રાયો. ઘસારાની પદ્ધતિનો ઉપયોગ ઇન્વેન્ટરી મૂલ્યાંકનની પદ્ધતિમાં અંગત અભિપ્રાયો અવકાશ રહે છે, જે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં અવરોધ ઊભો કરે છે. એટલે કે ઘસારાની જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓ હોય, એમાંથી તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ અંગત અભિપ્રાયો ઉપર હોય છે, એટલે આવા વિશ્લેષણમાં એ અડચણ ઊભી કરે. આગળ છ નંબર, સત્યતાનો અભાવ. સાચા અને યોગ્ય નાણાકીય પત્રકોના વિશ્લેષણનો આધાર નાણાકીય પત્રકોની સત્યતા પર આધાર રાખે છે. નાણાકીય પત્રકોની સાચી માહિતીના સ્થાને ખોટી માહિતી રજૂ કરીને હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેના કારણે પક્ષકારો દ્વારા લેવાયેલા નિર્ણયો ખોટા સાબિત થાય. એટલે જો સાચા હિસાબો લખ્યા હોય તો લેવાયેલા નિર્ણયો સાચા જ આવે, પણ એમાં માહિતી છુપાવવામાં આવી હોય કે ખોટી લખવામાં આવી હોય તો હિસાબ ખોટા અને લેવાયેલા નિર્ણયો પણ ખોટા આવે. સાત નંબર, સમસ્યાનું લક્ષણ જ દર્શાવે છે. નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા ફક્ત સમસ્યાના કારણો અંગેની માહિતી મળે છે, પણ તેનું નિદાન મળતું નથી. તેનું નિદાન એટલે એનો ઉકેલ આવતો નથી. દાખલા તરીકે, કંપનીએ 30% કાચા નફાની અપેક્ષા રાખી હોય અને 20% કાચો નફો થાય તો વિશ્લેષણ દ્વારા કાચો નફો ઘટ્યો છે તે જાણી શકાય છે, પણ કાચો નફો કેમ ઘટ્યો છે તે વિશ્લેષણ દ્વારા જાણી શકાતું નથી. તો આવી બધી જુદી જુદી સાત મર્યાદાઓ થઈ, બરાબર. તો હવે આપણે વાત કરીશું તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ, જે ટોપિક નંબર 6 છે. 6 નંબર, તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ. એમાં એક નંબર, પેઢીની આંતરિક તુલના. ધંધાકીય એકમો દ્વારા દર વર્ષે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે કે દરેક એકમો દર વર્ષે હિસાબો તૈયાર કરે છે. ધંધાકીય એકમ દ્વારા પોતાના હિસાબોની અગાઉના વર્ષોના હિસાબો સાથે સરખામણી કરવામાં આવે છે. એટલે કે ચાલુ વર્ષની તુલના ભૂતકાળના વર્ષ સાથે તુલના કરવાય છે, એટલે કે પાછલા વર્ષ સાથે તુલના કરવામાં આવે છે, બરાબર છે. તેને
એકમ આંતરિક તુલના કહે છે. એને શું કહેવાય? એકમ આંતરિક તુલના. ફરી વખત, ધંધાકીય એકમો દ્વારા દર વર્ષે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. ધંધાકીય એકમ દ્વારા પોતાના હિસાબોની અગાઉના વર્ષોના હિસાબો સાથે સરખામણી કરવામાં આવે છે, તેને એકમ આંતરિક તુલના કહે છે. પરીક્ષામાં પૂછે એકમ આંતરિક તુલના કોને કહેવાય, તો લખવાનું ધંધાકીય એકમ દ્વારા પોતાના હિસાબોની અગાઉના વર્ષોના હિસાબો સાથે સરખામણી કરવામાં આવે તેને એકમ આંતરિક તુલના કહે છે. એટલે કે પોતાના જ એકમની પાછલા વર્ષ સાથેની તુલના. અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષે ધંધાની કાર્યક્ષમતામાં વધારો થયો છે કે નહીં, નફાકારકતા વધી છે કે નહીં, સદ્ધરતા વધી છે કે નહીં, તેવી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. બે નંબર, આંતરપેઢી તુલના. ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની સરખામણી બીજા ધંધાકીય એકમો સાથે કરવામાં આવે તેને આંતરપેઢી તુલના કહેવામાં આવે છે. એટલે કે આપણે જે પ્રકારનો ધંધો કરીએ છીએ એવા જ પ્રકારનો કોઈ બીજો ધંધો કોઈ બીજી પેઢી કરતી હોય તેની સાથે તુલના કરાય. એટલે પરીક્ષામાં પૂછે આંતરપેઢી તુલના કોને કહેવાય, તો લખવાનું ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની સરખામણી બીજા ધંધાકીય એકમો સાથે કરવામાં આવે તેને આંતરપેઢી તુલના કહેવાય. આંતરપેઢી તુલનાના કારણે બે પેઢીની નાણાકીય સ્થિતિની તુલના કરી ક્યુ એકમ સબળું કે નબળું તે જાણી શકાય છે. ત્રણ નંબર, વલણ રજૂ કરે. એક જ ધંધાકીય એકમના જુદા જુદા વર્ષો અથવા જુદા જુદા ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની સરખામણી કરવાથી ધંધાકીય એકમોની નાણાકીય સ્થિતિ અને નફાકારકતાનું વલણ અંગે જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે કે એક જ ધંધો હોય બરાબર, તો એ એના જુદા જુદા વર્ષો સાથે તુલના થાય, અને એક જ પ્રકારના બે ધંધા હોય તો એક જ વર્ષના બે પેઢીની તુલના કરી પોતાની સ્થિતિ અને નફાકારકતા અંગે માહિતી મળે. આ વલણના આધારે વિવિધ પક્ષકારો પોતાનો નિર્ણય લેતા હોય છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જુદા જુદા પાસાઓનું વલણ દર્શાવે છે. વલણ નિર્ણયો લેવામાં મદદરૂપ થતા હોય છે. એટલે કે આમાં રોકાણ કરવું કે બીજી કંપનીમાં રોકાણ કરવું, આનું રોકાણ પાછું ખેંચી લેવું કે શું કરવું, એવા વલણ રજૂ કરે છે. ચાર નંબર, લેણદારોને ઉપયોગી. ધંધાકીય એકમના લેણદારો લાંબા ગાળા અને ટૂંકા ગાળાના હોય છે. તુલનાત્મક નાણાકીય પત્રકોના આધારે લેણદારો ધંધાકીય એકમની શાકપાત્રતા નક્કી કરે. અહીંયા શાકપાત્રતા એટલે ઉધાર નહીં, આમાં એની પ્રતિષ્ઠાની વાત છે કે ભાઈ આને ઉછીના નાણાં આપવા ન આપવા, ઉધારમાં માલ સેવા આપવી કે ન આપવી, એવા નિર્ણયો માટે. પાંચ નંબર, માહિતીની સરળતા અને તુલના રજૂઆત. માહિતીની સરળતા અને તુલનાત્મક રજૂઆત. તો તુલનાત્મક નાણાકીય પત્રકોમાં નાણાકીય એકમોની પુનઃગોઠવણી કરવામાં આવે છે ત્યારે માહિતી વિશ્લેષણ અને સમજવાના હેતુસર વધુ સરળ બને છે. માહિતીની પુનઃગોઠવણી ખોટા સ્વરૂપે કરવામાં આવતી હોય છે, તેથી તે સમજવામાં સરળ અને ઉપયોગી છે. આપણે આંકડાશાસ્ત્રની અંદર કોષ્ટક સ્વરૂપની માહિતીઓ શીખી ગયા, એવું કોષ્ટક રજૂ કરી સરળતાથી એનો ઉપયોગ થાય. એ રીતે એ લોકો જુદા જુદા ચિત્ર આકૃતિઓનો ઉપયોગ કરે, સ્તંભાકૃતિનો ઉપયોગ કરે, પાસ પાસેની સ્તંભાકૃતિનો ઉપયોગ કરી તમે માહિતી સરળતાથી સમજી શકો અને એની તુલના કરી શકો એવી રીતે ગોઠવણ કરતા હોય છે. તો આ વાત કરી આપણે તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ. હવે તુલનાત્મક પત્રકો વિશે અભ્યાસ કરીએ. સાત નંબર, તુલનાત્મક પત્રકો. તુલનાત્મક પત્રકમાં તુલનાત્મક નફા નુકસાનનું પત્રક અને તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તુલનાત્મક પત્રકમાં તુલના આડા સ્વરૂપે થાય છે, તેથી તેને નાણાકીય પત્રકનું આડું વિશ્લેષણ કહે છે. પરીક્ષામાં પૂછે તુલનાત્મક પત્રકને બીજા કયા નામે ઓળખી શકાય, તો કે આડું વિશ્લેષણ. કેમ? તો કે આડા સ્વરૂપે તૈયાર થાય છે. તુલનાત્મક પત્રકો દ્વારા થતા વિશ્લેષણથી ધંધાકીય એકમના વિકાસને જાણી અને સમજી શકાય છે. તુલનાત્મક પત્રકમાં પહેલા વર્ષની સરખામણીમાં જે તે વિગત માટે ચાલુ વર્ષમાં રૂપિયામાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેમજ ટકાવારીમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તે અંગેની જાણકારી મેળવી શકાય. તો તુલનાત્મક પત્રકમાં પહેલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની સરખામણીમાં કેટલો વધારો ઘટાડો થયો રૂપિયામાં અને કેટલો વધારો ઘટાડો થયો તે ટકામાં જાણી શકાય છે. આગળ, તુલનાત્મક નફા નુકસાન પત્રકની મદદથી ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે નફાકારકતામાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. તુલનાત્મક નફા નુકસાનના પત્રકની મદદથી તેના તમામ ભાગોનું વલણ સ્થિર છે કે પરિવર્તનશીલ છે, ઘટાડાનું છે કે વધારાનું છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. તુલનાત્મક પાકા સરવૈયાની મદદથી ગયા વર્ષની સરખામણીમાં લાંબા અને ટૂંકા ગાળાની સદ્ધરતામાં વધારો કે ઘટાડો થયો છે તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે.
તુલનાત્મક પાકા સર્વેયરની મદદથી તેના તમામ ભાગોનું વલણ સ્થિર છે કે પરિવર્તનશીલ છે, ઘટાડાનું છે કે વધારાનું છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકાય. તો આ વાત તે તુલનાત્મક પત્રકની. હવે આપણે ચર્ચા કરીશું 8 નંબરનો ટોપિક, સમાન માપના પત્રકોની. 8 નંબર, સમાન માપના પત્રકો. એમાં સમાન માપના પત્રકોમાં નફા નુકસાન પત્રક અને પાકા સર્વેની તુલના ઊભા સ્વરૂપે થાય છે, તેથી તેને નાણાકીય પત્રકોનું ઊભું વિશ્લેષણ કહે છે. પરીક્ષામાં પૂછે ઊભું વિશ્લેષણ કોને કહેવાય, તો કે સમાન માપના પત્રકને. આગળ, સમાન માપના પત્રકમાં નફા નુકસાનમાં કુલ વેચાણને 100% તરીકે લઈ દરેક ખર્ચ અને આવકની ટકાવારી શોધવામાં આવે છે. એટલે કે જ્યારે તમે સમાન માપના પત્રકનો દાખલો ગણો ત્યારે વેચાણને 100% લેવામાં આવે છે. આગળ, સમાન માપના પત્રકોમાં પાકા સરવૈયામાં કુલ સરવાળાને 100% તરીકે લઈ દરેક ખર્ચ અને આવકની ટકાવારી શોધવામાં આવે છે. તો પાકા સરવૈયામાં શું કીધું, તો કે એના સરવાળાને 100% લેવાય. આગળ, સમાન માપના પત્રકની મદદથી 2 અથવા 2થી વધુ વર્ષના નફા નુકસાનના પત્રક અને પાકા સરવૈયાઓની ચાલુ વર્ષના નાણાકીય પત્રક સાથે સરખામણી કરવામાં આવે છે. તો આ વાત સમાન માપના પત્રકો. તો હમણાં આપણે થિયરીનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ થિયરીમાંથી MCQ SQ ખૂબ જ અગત્યનું છે, બરાબર છે? તો હવે નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.